नमस्कार दर्शक मित्रों, आप जो राजो न्यूज पॉइंट चैनल। तो हवे मुख्य समाचार जोता पहला एक नजर करिए आज नी टॉप हेडलाइंस पर। पवित्र श्रावण मासना प्रथम सोमवारे जिल्लाना शिवालयों पर हर हर महादेवना नादथी गूंजी उठ्या। पालनपुर नजीक बालाराम अने इकबालगढ़ नजीक विश्वेश्वर महादेवना मंदिरे मोटी संख्यामां श्रद्धाळु उमटी पड्या। डीसामां अकस्मातनी बे घटनाओमां एक व्यक्ति ने मौत ने भेट्यो। ओडिशामां बनास नदी पर पुल अने खंडोसर नजीक सर्जेला अकस्मातमां राहदारीनुं थयुं मौत। बनासकांठा जिल्लाना सरहदी विस्तारनी केनालो बनी मौतनी केनालो। थरादना चुड़वेण नजीक तरती लाश जोवा मळता स्थानिकोना टोळे टोळा उमटी पड्या। ડીસાના સમો નાના ગામે ખોટી લગ્ન નોંધણીનું કૌભાંડ સામે આવ્યું। 2017 થી 2021 સુધીમાં 159 જેટલા નવયુગલોના સરકારી ચોપડે લગ્નની નોંધણી કરાવી। बाबा रामदेवना दर्शने पगपाळा यात्राळुनो दसारो वधता रस्ता जय बाबारीना नादथी गूंजी उठ्या अने अनेक केम्पो भक्तो माटे थया कार्यरत। भगवान रामदेव पीर रणोजामां बिराजमान छे, जे राजस्थानमां धाम छे पण गुजरातना लोकोने विशेष आस्था छे, जेथी पगपाळा गुजराती यात्राळुओ रणोजा जई रह्या छे, जेना कारणे अनेक भक्तो माटे केम्प धमधमता थया छे। धानेरा नेनावा हाईवे तरफ कोटेश्वर महादेव नामनो केम्प बीजा वर्षे मंगळ प्रवेश कर्यो छे। भक्तो माटे चा नास्तो भोजन मेडिकलनी सुविधा दररोज महाआरतीनुं आयोजन अने रात्रे गरबा अने आरामनी पण व्यवस्था भक्तो माटे यथावत छे। दररोज रणोजा तरफ जता हजारो भक्तो तेनो लाभ लई रह्या छे। आ लाभ 25 युवानो सतत भक्तो माटे 24 કલાક ખડે પગે છે। આ કેમ્પ ભક્તો માટે દરરોજ 24 કલાક ભાદરવી બીજ સુધી કાર્યરત રહેશે। રાજસ્થાન તરફ જતા બાબાના ભક્તોથી સમગ્ર રસ્તામાં જય બાબારી નામની ગૂંજ સંભળાય છે અને ભક્તો માટે અનેક કેમ્પ ધમધમતા જોવા મળી રહ્યા છે। શ્રી કોટેશ્વર મહાદેવ સેવા કેમ્પ કોટડા ખાતે આજે બીજા વર્ષમાં અમે મંગલ પ્રવેશ કર્યો છે। રામદેવરા પગપાળા ચાલતા જતા યાત્રાળુઓ માટે મેડિકલ સેવાની અમે સગવડ આપીએ છીએ। લગભગ રોજના હજારો યાત્રાળુઓ અહીંયા ભોજન પ્રસાદ લે છે, મહાઆરતીનું આયોજન થાય છે, સવાર સાંજ બંને ટાઈમ ગરબાઓનું પણ આયોજન થાય છે। મેડિકલ સેવા, ચા નાસ્તો, લીંબુ શરબત આ બધાનો અહીંયા આપણે પૂરતી સગવડ પૂરી પાડીએ છીએ અને લગભગ ભાદરવી બીજ સુધી શ્રી કોટેશ્વર મહાદેવ સેવા કેમ્પ સૌ દાતાશ્રીઓના સહયોગથી અને યુવાનોના સહયોગથી જે અહીંયા કામ કરે છે એ બધાના સંપૂર્ણ સમર્પણ સાથે આ કેમ્પનું આયોજન કરેલું છે અને હજારો યાત્રાળુઓ રોજ અહીંયા લાભ લે છે, ભોજન પ્રસાદ અને દરેક વસ્તુનો અહીંયા લાભ લે છે। શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયોમાં ભક્તોની ભીડ જામી। પાલનપુર નજીક બાલારામ અને અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવના મંદિરે પટાંગણમાં મહેસાણા બનાસકાંઠા જિલ્લાઓ સહિતના શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યા ત્યારે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામતા શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। પવિત્ર શ્રાવણ માસને શરૂઆત થતા આજે પ્રથમ સોમવાર અને શ્રાવણ સુદ પાંચમનો દિવસ હોય બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરની નજીક પ્રકૃતિના ખોળે બિરાજમાન બાલારામ મહાદેવ અને અમીરગઢ તાલુકાના ડુંગરાઓની હારમાળાઓમાં બિરાજમાન વિશ્વેશ્વર મહાદેવના મંદિરે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી। બાલારામ નદી કાંઠે બિરાજમાન બાલારામ મહાદેવના મંદિરે શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન કરવા આવતા હોય છે। ક્યારેક આજે બાલારામ મહાદેવના મંદિરે પ્રથમવાર સોમવાર નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ બાલારામ મહાદેવની પૂજા અર્ચના કરતા નજરે પડ્યા હતા, જ્યારે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક અરવલ્લીની ગિરિમાળાઓ અને બનાસ નદી કાંઠે બિરાજમાન વિશ્વેશ્વર મહાદેવના મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રથમ સોમવાર નિમિત્તે નદીમાં સ્નાન કરી ભોળાનાથની પૂજા અર્ચના કરી હતી। બનાસકાંઠામાં બંને શિવાલયમાં બનાસકાંઠા સહિત મહેસાણા પાટણ જિલ્લાના મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડ્યા અને શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું। અમે મહેસાણાથી શ્રી વઢિયારી પ્રજાપતિ કૃષ્ણ ભજન મંડળની બહેનો 56 બહેનો આવ્યા છીએ અહીંયા વિશેશ્વરમાં નાહવા અને મહાદેવજીના દર્શન કરવા। અહીંયા એવો સરસ આરો બાંધેલો છે અને પવિત્ર નદી અહીંયા જાય છે, ઝરણું સારું છે, બહેનોને મોજ આવે છે, તો અહીંયા
બોળી સંખ્યામાં બહેનો પણ છે અને બોળી સંખ્યામાં ભાઈઓ, બાળકોને પણ સારી એવી મજા આવે છે. અને અહીંયા આગળ બાળકોના રમકડા અને અહીંયા વડ છે, વડના છાંયે જેને બેસવું હોય બેસી પણ શકે છે. અને મહાદેવજીનું એવું પવિત્ર દિવસ અને શ્રાવણ માસ છે તો મહાદેવજી દરેકનું સારું કરે. અને આવું નાવું વારંવાર મહિલાઓ અહીંયા આગળ નાહવા આવે એવી ઈચ્છા. બોલો ભોળાનાથની જય. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હોવાથી પાંચ મહાદેવે પાટણથી અમારી યશ વિહારની ટીમ અંદાજે 60 માણસો નીકળ્યા છીએ. અને વિશ્વેશ્વરની અંદર સ્વચ્છ પાણીની અંદર અમે સરસ મહાદેવજીના દર્શન કરી અને વિશ્વેશ્વર મહાદેવની પવિત્ર નદીમાંથી સ્નાન કરી અને સબ બધાએ માણસો અને વિશ્વેશ્વર મંદિરના દર્શન કરી અને વિશ્વેશ્વર માતા મહાદેવના આશીર્વાદથી બધાએ સુખ શાંતિથી સ્નાન કરી અને વિશ્વેશ્વરના દર્શન કરેલા છીએ. નદીમાં નહાયા છીએ. વિશ્વેશ્વર મહાદેવ અને મંદિર નદીમાં આવીને બહુ સરસ અને લોકોએ બહુ એન્જોય કર્યો. મસ્ત ચોખ્ખું પાણી અને માપનું પાણી હતું એટલે કોઈ પણ જાતનો ડર હતો નહીં ડૂબવાનો ને એનો. એટલે લોકો બહુ એન્જોય કર્યા અને આજુબાજુની બધી જ ધર્મપ્રેમી જનતા પણ આવીને એન્જોય કરેલો છે. પલનપુર બસપોર્ટ ખાતે પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું. રાજ્યસભાના સાંસદના હસ્તે નવીન પોલીસ ચોકી શરૂ કરાઈ. બનાસકાંઠા જિલ્લાના વડુમથક પાલનપુર ખાતે અવારનવાર થતા ઝઘડા તેમજ મુસાફરોના માલ સામાનની ચોરીની ઘટનાઓને લઈને પોલીસ ચોકી શરૂ કરવાની માંગ ઉઠી હતી, જેના પગલે જિલ્લા પોલીસ વડા દ્વારા આજરોજ બસપોર્ટ ખાતે નવીન પોલીસ ચોકી શરૂ કરવામાં આવી હતી, જેમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયાના હસ્તે નવીન પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં એક PSI, બે કોન્સ્ટેબલ અને હોમગાર્ડના જવાનો દ્વારા CCTVના માધ્યમથી સંચાલન કરવામાં આવશે. બસપોર્ટ ખાતે શરૂ થયેલ નવીન પોલીસ ચોકીને લઈને બસપોર્ટ ખાતે આવતા મુસાફરોને મોટી રાહત મળશે. નવીન પોલીસ ચોકીના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, નગરપાલિકાના પ્રમુખ કિરણબેન રાવલ તેમજ ST વિભાગના અધિકારીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. સિટીના બસ સ્ટોપ ખાતે એક નવીન પોલીસ ચોકી બનાવવામાં આવી છે. ઘણા દિવસથી લોકોની બી ડિમાન્ડ હતી અને જે પ્રમાણે અહીંયા લોકોની અવરજવર વધી રહી હતી, જરૂર હતું કે પોલીસની 24/7 પ્રેઝન્ટ બી રહે. એના માટે થઈને આજરોજ નવી પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. અહીંયા પોલીસ દ્વારા એક ASI કક્ષાના અધિકારી તથા બે કોન્સ્ટેબલ કક્ષાના અધિકારી અને સાથે સાથે હોમગાર્ડના જવાનો ફરજ બજાવશે. અમે લોકોએ CCTV કેમેરાનું ફીડ બી અહીંયા લઈ લીધું છે, જેથી કરીને એક કંટ્રોલ રૂમની જેમ જ અહીંયા 24/7 CCTV કેમેરા ઉપર પોલીસની બાજ નજર રહેશે. ભાભર ખાતે જાહેરમાં દારૂ પીને ચાકટા બનેલા દારૂડિયાનો વિડીયો થયો વાયરલ. ખુલ્લેઆમ દારૂની નશો કરી જાહેર માર્ગ પડેલા દારૂડિયાને લઈને પોલીસ સામે ઉઠાવ્યા સવાલો. ન્યૂઝ પોઈન્ટ ગુજરાત વિડીયોની પુષ્ટિ કરતું નથી. બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં અવારનવાર દારૂનો નશો કરીને જાહેરમાં પડેલા જોવા મળી રહ્યા છે. આવો એક વિડીયો ભાભરમાંથી સામે આવ્યો. ભાભરમાં દારૂડિયાએ માજા મૂકતા સ્થાનિકો હેરાન પરેશાન થયા. વહેલી સવારે દારૂડિયાએ દારૂ પીને ભર બજારે નાટક કર્યું હતું. ભાભર દિયોદર 3 રસ્તા સર્કલ અને રાધનપુર હાઈવે તિરુપતિ માર્કેટ જવાના રસ્તા આગળ દારૂડીઓ રસ્તા વચ્ચે પડેલો જોવા મળ્યો હતો. નાનું બાળક રડતા રડતા લોકોનું ટોળું ભેગું થયું ત્યારે ભાભરમાં અનેકવાર દારૂડિયાનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો. ભાભરમાં કાયદા વ્યવસ્થાની એસી તેસી કરી દારૂડિયા બેફામ બન્યા છે, ત્યારે દારૂડિયા સામે કાર્યવાહી કરવા ભાભર પોલીસ સામે સવાલો ઉઠ્યા છે. જોકે સમગ્ર વિડીયો વાયરલ છે, જેની પુષ્ટિ ન્યૂઝ પોઈન્ટ ગુજરાત ન્યૂઝ નથી કરતું. ભાભરના પેકે શાળા નંબર 2ની બાજુમાં આવેલ બગીચાની ભાલાની જાળી વિદ્યાર્થીઓ માટે જોખમરૂપ. ભાભરમાં ખડિયા વિસ્તારમાં આવેલ નગરપાલિકા અને ભાભર નવા પેકે શાળા નંબર 2ની બાજુમાં લાખો રૂપિયાના ખર્ચે નગરની શોભામાં વધારો કરવા માટે નગરપાલિકા દ્વારા બગીચો બનાવવામાં આવેલ, જેના ફૂલ ઝાડના રક્ષણ માટે લોખંડની જાળી પર અણીવાળા ભાલા બનાવાયેલ છે. નજીકમાં આવેલ ભાભર નવા શાળા નંબર 2ના બાળકો રિશેષ પડે ત્યારે આ બગીચાની જગ્યામાં રમવા માટે આવે છે, ત્યારે સવાલ એ થાય છે કે જાણે અજાણે કોઈ બાળકોને આ લોખંડની જાળી અણીવાળો ભાલો વાગી ગયો તો માસૂમ બાળકો પોતાની મસ્તીમાં રમત રમતા હોય છે. આવા અણીવાળા ભાલાની જાળી જો નહીં હટાવવામાં આવે તો ગમે ત્યારે આકસ્મિક ઘટના બનશે, તેના જવાબદાર કોણ? સત્વરે આ જાળી જવાબદાર તંત્ર દ્વારા હટાવવામાં આવી વાલીઓ માંગ ઉઠાવી રહ્યા છે. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજસ્થાન અને ગુજરાતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક મળી. બંને રાજ્યોના 900 જેટલા આરોપીઓની યાદીની આપ લે કરાઈ. રાજસ્થાન રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આબુ રોડ IOC ગેસ્ટ હાઉસ ખાતે રાજસ્થાન અને ગુજરાત પોલીસની રેન્ડેવર બોર્ડરની બેઠક યોજાઈ હતી.
જેમાં જોધપુરના પોલીસ મહાનિરીક્ષક જયનારાયણ શેર અને ગુજરાત બનાસકાંઠા રેન્જ બોર્ડરના આઈજી જી આર મોથલિયા, પાલી આઈજી આર સુહાસ અને ગાંધીનગર ડીઆઈજી વિરેન્દ્રસિંહની હાજરીમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં બંને રાજ્યોમાંથી લગભગ 900 વોન્ટેડ અપરાધીઓની યાદીની આપ લે કરવામાં આવી, જેમાં દારૂના દાણચોરો સહિત અન્ય કેસમાં વોન્ટેડ આરોપીઓનો સમાવેશ થાય છે. આ સાથે રાજસ્થાન વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને સુરક્ષા અને કાયદો વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરાઈ. બેઠક બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ મીડિયા સાથે વાતચીત કરી, જેમાં કોલસા, ઇંધણ લાઇન, એમડીએમ દવાઓ સંબંધિત ગુના અટકાવવા માટે પણ ચર્ચા કરાઈ, જેના કારણે આગામી દિવસોમાં સંગઠિત ગુનાઓ સામે પોલીસ અસરકારક કાર્યવાહી કરશે. સિરોહીના એસપી જયેશતા મૈત્રી, જાલોર એસપી, સાંચોર એસપી, બાટબર એસપી, ગુજરાતના સાબરકાંઠાના એસપી વિકાસ પટેલ, સિરોહીના એએસપી બ્રિજેશ સોની, માઉન્ટ આબુના ડીએસપી અચલસિંહ, આબુ રોડ સદર પોલીસ અધિકારી પ્રવીણ આચાર્ય, રીકો પોલીસ અધિકારી સુરેશ ચૌધરી, આબુ રોડ સિટી પોલીસ ઓફિસર સુરેશ ચૌધરી, ડીએસપી પુષ્પેન્દ્રસિંહ સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. 2023 કે જો ચુનાવ હૈ ઉનકો લેકર કે ઓર ચુનાવ આયોગ કે નિર્દેશ અનુસાર પોલીસ મુખ્યાલય રાજસ્થાન ને સીમાવર્તી હમારા ગુજરાત સ્ટેટ હૈ રાજસ્થાન હૈ ઇનકે સીમા એક દૂસરે સે મિલી હુઈ હૈ. यहाँ के पुलिस अधिकारी जिसमें पुलिस अधीक्षक गण से लेकर के और आईजी स्तर के अधिकारियों ने आज इसमें भाग लिया है और इस मीटिंग के अंदर विस्तृत चर्चा हुई है, जिसमें संगठित अपराध और जो ऑर्गेनाइज क्रिमिनल हैं, इसके अलावा जो गैंग्स हैं जो ऑपरेट करती हैं दोनों तरफ, सेल्टर लेती हैं, उनको सपोर्ट मिलता है, उनको किस प्रकार से जल्दी गिरफ्तार किया जाए और वो भैंड दी बार इलेक्शन हो, वॉन्टेड क्रिमिनल्स हैं, स्टैंडिंग वारंटी है, दोनों तरफ से वांछित हैं, उनकी अति शीघ्र गिरफ्तारी हो, हमने सूचनाओं का आदान प्रदान दोनों तरफ से किया है और जो भी इंटेलिजेंस इनपुट है एक दूसरे के पास उसको शेयर किया है. और आज की मीटिंग में ये भी तय किया गया है कि SHO लेवल पे दोनों तरफ के जो थानाधिकारीगण हैं वो भी आपस में कोऑर्डिनेशन बढ़ाएँ और एक दूसरे से मिल करके और जो वांछित अपराधी हैं उनकी अति शीघ्र गिरफ्तारी. हमारा एक कॉमन उद्देश्य ये है कि फ्री फेयर एंड पीसफुल इलेक्शन कंडक्ट हो, मॉडल कोड ऑफ कंडक्ट है उसकी पालना हो और उसके तहत फ्री फेयर एंड पीसफुल इलेक्शंस के लिए किसी भी रूप में इलीगल मनी, इलीगल लीकर, इलीगल आर्म्स एम्युनिशंस और भी कई चीज़ें हैं, ड्रग्स हैं, इनका संवहन किसी भी तरह से एक दूसरे से नहीं हो रहे पाए, इसके ऊपर विस्तृत चर्चा हुई है. और वरिष्ठ अधिकारीगण AIG श्री वीरेंद्र सिंह जी गुजरात से, जो भी गांधीनगर के आप AIG हैं वहाँ से पधारे हैं, और JK मोथियाल सर जो है आप बनासकाठा रेंज बॉर्डर आईजी हैं आप पधारे हैं, सबके साथ बहुत ही फ्रूटफुल मीटिंग रही है. और हमारे राजस्थान से SP जालोर, सांचोर, सिरोही और बाड़मेर SP ने इस मीटिंग में भाग लिया है. हमारे यहाँ के अतिरिक्त पुलिस अधीक्षक, CO और SHO लेवल के अधिकारियों ने भी इसमें पार्टिसिपेट किया है. तो डेफिनेटली मीटिंग बहुत फ्रूटफुल रही है. और इसके साथ ही जो अन्य ऑर्गेनाइज क्राइम है जिसमें सही जैसे कोल का है, पेट्रोल लाइन है और अन्य जो क्राइम्स हैं, MDM ड्रग्स है, उन सबके ऊपर भी सूचनाओं का आदान प्रदान एक दूसरे के साथ किया गया है. और डेफिनेटली आने वाले दिनों में आप देखेंगे कि ऑर्गेनाइज क्राइम के विरुद्ध जो पूरी स्ट्रेटेजी के साथ प्रभावी कार्रवाई. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સંસદ સભ્ય પરબત પટેલના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્ય પરબત પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠક યોજાઈ હતી. દિશા અંતર્ગત આવરી લેવાયેલ ભારત સરકારની 40 જેટલી યોજનાઓની વર્ષ 2023-24ના જુલાઈ 2023ની અતીત કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. આ બેઠકમાં સંસદ સભ્ય શ્રી પરબત પટેલે જણાવ્યું કે માનવી અભિગમ રાખી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પ્રજા અને કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડીએ છીએ. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા ગામડાઓના સર્વાંગી વિકાસ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે અમલીકરણ કચેરીઓને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તેનો લાભ વંચિત અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને મળે તેની તકેદારી
विकास कामों समय मर्यादा में पूर्ण करिए छे। वधुमां तेमणे नल से जल योजनाना सुपरविजन तथा मॉनिटरिंग करवा ताकीद करी। तो दूध संजीवनी योजना ने पूरमां असरग्रस्त शाळाओना ओरडाओना नवीनीकरण अने नवनिर्माण माटे रोजगार भरती मेळा वधु करवा अने बागायती पाकोमां थयेल नुकसाननी सर्वेनी कामगीरी अंगे जरूरी मार्गदर्शन आप्युं हतुं। तो विविध योजनाओना करवामां आवेल कामगीरीनी विगतवार समीक्षा करवामां आवी। बैठकमां जिल्ला ग्राम विकास एजन्सीना नियामक आरआई शेखे विकासकीय विगतो रजू करी हती। डीसामां बनास नदी पुल पासे अकस्मात सर्जायो। कार चालकने रस्ता वच्चे पत्थर आवी जता अकस्मात सर्जायो। डीसा बनास नदीनो पुल अकस्मात जाम साबित थई रह्यो छे। अवारनवार आ ब्रिज पर अकस्मातो सर्जाय छे। ત્યારે આજે ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે। બનાસ નદીના પુલ પર કાર ચાલકને પથ્થર આવતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં ગાડી ચાલકને ગંભીર ઇજાઓ થતાં ઇજાગ્રસ્તને 108 મારફતે ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો। જો કે અકસ્માતને પગલે પુર પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જવા પામ્યા હતા, જેના પગલે ડીસા શહેર ટ્રાફિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને ખુલ્લો કરાવાયો હતો। પાલનપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના મતદાન ચેતના કાર્યક્રમ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ। જિલ્લા ભાજપ પ્રમુખે મતદાન ચેતના કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપી। ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી 21 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી જિલ્લામાં મતદાન ચેતના કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે। ત્યારે આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય પાલનપુર ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મતદાન ચેતના કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ભાજપના મંત્રીઓ, ધારાસભ્યો, મંડળ અને શક્તિ કેન્દ્રના અધિકારીઓ દ્વારા મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે। આ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ શિવાય વાઘેલા, પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, મહામંત્રી કનુભાઈ વ્યાસ સહિત ભાજપના અધિકારીઓ, પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ના દિવસે અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનશ્રીઓ, રાષ્ટ્રીય આગેવાન હોય, રાજ્યના આગેવાન હોય, જિલ્લાના, મંડળના કે શક્તિ કેન્દ્રના આ બધા જ આગેવાનશ્રીઓ, માન્ય મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, અમારા પ્રદેશ પ્રમુખશ્રી, જિલ્લા પ્રમુખશ્રી, અમારી આખી ટીમ, બધા જ પદાધિકારીઓ અને કાર્યકર્તા મિત્રો પોતપોતાના ક્ષેત્રમાં મતદાતા ચેતના અભિયાન ચલાવી પોતાના ક્ષેત્રની અંદર વધારે વધારે જાગૃતિ આવે અને વધારે વધારે મતદારોની નોંધણી કરી લોકતંત્રને મજબૂત બનાવવાનું કામ, આ લોકશાહીના પર્વને ઉલ્લાસભેર ઉજવવાનું કામ અમારી પાર્ટીના કાર્યકર્તાઓના માધ્યમથી થઈ રહ્યું છે। આપ સૌ પત્રકાર મિત્રોને પણ મારી વિનંતી છે કે આપ પણ સૌ લોકશાહીના આધારસ્તંભ છો, તો આપ સૌ પણ આ જનજાગૃતિ અભિયાનમાં જોડાઓ અને લોકતંત્રને મજબૂત બનાવવા માટે આપ સૌ પણ સહભાગી બનો એ આપ સૌની મારી વિનંતી છે। ડીસાના ખરડોસણ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। કાર અને બાઇક અને રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં રાહદારીનું ઘટનાસ્થળે મોત થયું। બનાસકાંઠા જિલ્લામાં અકસ્માત યથાવત જોવા મળી રહ્યો છે। પછી વાતોમાં નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, તેને લઈને આવી જે ઘટના ડીસા તાલુકાના ખાડો નજીક સામે આવી છે, જેમાં બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં એક રાહદારીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે બાઇક સવાર 2 લોકોના ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। ત્યારે અકસ્માત દર્શન કરવા જતા પગપળા રાહદારીનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી, જેના પગલે ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી લાશને પીએમઆરથી ખસેડી તપાસ હાથ ધરી હતી। બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં મોતનો સિલસિલો યથાવત। મુખ્ય નર્મદા કેનાલમાં વધુ એક યુવાનની લાશ મળી। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ કેનાલો મોતની કેનાલો સાબિત થઈ રહી છે। અવારનવાર કેનાલોમાંથી લાશ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે આજે ચુડમેર પુલ નજીક તરતી લાશ જોવા મળી, જેને લઈને સ્થાનિકોએ તરવૈયાઓની મદદ લઈ લાશને બહાર નીકાળી। જોકે આ યુવાન ક્યાંનો છે, કઈ રીતે મોત નિપજ્યું હતું તે રહસ્ય અકબંધ રહ્યું છે। જ્યારે યુવાનના જમણા હાથે જેપી લખેલ છે અને ડાબા હાથે દિલ અને પી દોરેલ છે, જેના પગલે પોલીસે લાશનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે। ડીસા ધાનેરા હાઈવે પરથી ગેરકાયદેસર રીતે ગધેડાઓની હેરાફેરી ઝડપાઈ છે, જેમાં જીવદયા પ્રેમીઓ એકબીજા ઉપર ઉપરા સાપરી ખીચોખીચ ગધેડાઓ ભરેલ જીપડાલા સહિત 5 શખ્સોને ઝડપી પોલીસના હવાલે કરતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ડીસા ધાનેરા હાઈવે પર ટેટોડા ગામ પાસે આવેલ રાજારામ ગૌશાળામાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ ટેટોડા ગૌશાળામાં ગાય મૂકી એમ્બ્યુલન્સ લઈ પરત ડીસા આવવા નીકળ્યા હતા, ત્યારે એક સફેદ કલરનું ડાલુ પૂર ઝડપે
તેમની ઓવરટેક કરી નીકળતા તેઓને શંકા જતા તેમણે તેમના મિત્રો રોહિતસિંહ રાજપૂત, મોતીભાઈ ચૌધરી તથા મહેશસિંહ સુડાને જાણ કરતા તેઓએ જેડાથી આગળ ગોઘા ડેરી પાસે ગાડી રોકાવી અને તેમાં જોતા ખીચોખીચ ઉપરાછાપરી ગધેડાના પગો બાંધીને થપ્પી મારીને ભરેલા હોવાનું જણાયું. તેથી અરવિંદભાઈએ ડીસાના જીવદયા પ્રેમી એડવોકેટ હિનાબેન ઠક્કરને જાણ કરતા હિનાબેને ડીસા તાલુકા પોલીસને જાણ કરી, જેથી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા ડાલામાં 2-5 વર્ષ સુધીના 11 ગધેડાઓ ખીચોખીચ ઉપરાછાપરી ભરેલા હતા. તેમાં કોઈ જ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા પણ કરી ન હતી, કોઈ પરમિટ પણ ન હતી, જેથી પોલીસે ડાલાના ચાલક ભરતકુમાર કૃષ્ણભાઈ રાવળ સહિત ઇબ્રાહીમભાઈ બુલાભાઈ સિંધી, દશરથભાઈ ધનાભાઈ વાઘેલા, અયુબ ખાન, રમજાનભાઈ સિધી, સબ્બીર ભુવરખાન સિધીની અટકાયત કરી પ્રાથમિક તપાસ કરતા આ ગધેડાઓ મહેસાણા સુધી લઈ પહોંચાડવાનું હોવાનું જાણવા મળ્યું હતું, જેથી ડીસા તાલુકા પોલીસે ગધેડા ખીચોખીચ ભરી પરમિટ વગર વહન કરવાના કૃત્ય બદલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આજે રોજ સવારે હું લગભગ 12 વાગે મારા ઓફિસે કામ કરતી હતી એ દરમિયાન અરવિંદભાઈ જે ગાયોની એમ્બ્યુલન્સ ચલાવે છે એમનો મને ફોન આવ્યો કે હિનાબેન હું ગાય ઉતારવા ટેટોડા ગયો હતો, ત્યાંથી રિટર્ન જેવો રોડ ઉપર ચડ્યો તો એક સફેદ કલરના ડાલાએ મારી ગાડી ઓવરટેક કરી છે અને એની અંદર શક જેવું લાગતા મેં ગાડીનો પીછો કર્યો અને પીછો કરતાં એને પૂર ઝડપે ચલાવી, પણ છતાં રોકતો નહોતો એટલે મેં મારી એમ્બ્યુલન્સ પૂર ઝડપ આગળ ચલાવી અને આગળ કરતાં એને ડાલું ઊભું રાખ્યું છે અને એમાં ચેક કરતાં ખીચોખીચ ગધેડા ભરેલા છે, તમે કંઈક કાર્યવાહી કરો નહીં તો આ બિચારા મરી જશે એમ એવી મને એમને સૂચના આપતા મેં તરત જ પાલનપુર કંટ્રોલ પોલીસને અને તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરેલી અને તાલુકા પોલીસને જાણ કરતાં તરત જ તાલુકા પોલીસ ઘટનાસ્થળે આવી ગયેલી અને જે ગધેડા ભરેલું ડાલું હતું એને અને એની સાથે જે માણસો હતા એ લોકોને લઈ આવી તાલુકા પોલીસ સ્ટેશન અને એની મને સમાચાર મળતા મેં તાલુકા પોલીસ સ્ટેશન આવી અને આ બાબતની ફરિયાદ આપેલ છે અને આ જે ભોગ બનેલા ગધેડાઓ છે એને પોલીસે હાલે સાર સંભાળ માટે રાજપુર ડીસા પાંજરાપોળને સોંપેલ છે અને ત્યાં એ માલ ઉતારવામાં આવેલ છે અને એ લોકોને ઉતારતા જોવામાં આવે તો પગેથી ખીચોખીચ બાંધેલા છે, ઘણાને તો પગોમાં દોરડાના રસ્સા ઉતરી ગયા છે, લોહી લુહાણ થયા છે, એમની ચામડીઓ છોલાઈ છે અને બિચારાની હાલત દયાજનક બની છે. આમ આ જે કસાઈ લોકો જે કહેવાતા છે એ બિલકુલ નિર્ભય રીતે આ રીતે ગધેડાઓની ગાયોની ભેંસોની તસ્કરી કરે છે અને તેમ છતાં આપણે કંઈ કરી શકતા નથી, લાચાર હોય એવું હિન્દુ સમાજમાં જોવાઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સમો નાના પંચાયત ખાતે વર્ષ 2017 થી 2021 સુધી ફરજ બજાવતા પંકજભાઈ ચૌહાણે ખોટી લગ્ન નોંધણી કરતા સમગ્ર મામલો ગરમાયો છે, ત્યારે કેવી રીતે સમગ્ર લગ્ન કૌભાંડ આચરાયું જોઈએ. બનાસકાંઠા જિલ્લામાં લગ્ન નોંધણીનું કૌભાંડ સામે આવ્યું છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લગ્ન લઈને આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં ડીસા તાલુકાના સમો નાના ગ્રામ પંચાયત ખાતે વર્ષ 2017 થી 2021 સુધી તલાટી તરીકે ફરજ બજાવતા પંકજભાઈ ચૌહાણ દ્વારા આ સમગ્ર કૌભાંડ કરવામાં આવ્યું છે, જેમાં પંકજભાઈ ચૌહાણ તલાટી તરીકે પંચાયતમાં હતા. તે સમયે કોરોના કાળનો સમય ચાલતો હતો. એ સમયગાળા દરમિયાન બહારથી અનેક લોકો લગ્ન માટે સમો નાના ગામ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ભગવાનપુરા ખાતે આવેલ જોગણી માતાના મંદિરે આ તમામ લગ્ન ગ્રંથિથી જોડાવા માટે યુગલો પહોંચ્યા હતા, જ્યાં તલાટી પંકજભાઈ ચૌહાણ દ્વારા 169 જેટલા નવ યુગાલોની સરકારી ચોપડે લગ્ન નોંધણી કરી, જેમાં એક પણ વ્યક્તિ ગામનું ન હોવા છતાં પણ આ તલાટી દ્વારા ગ્રામ પંચાયતના ચોપડે લગ્નની નોંધણી કરી આપી, જેમાં લગ્ન ગ્રંથિથી જોડાયેલા નવ યુગલો દ્વારા વકીલોના લખાણ સાથે પોતાનું સોગંદનામું રજૂ કર્યું હતું. ત્યારે આ તમામ પ્રક્રિયા તો સાચી હતી, પરંતુ જે બાદ તમામે તમામ 159 નવ યુગલોએ નોંધણીમાં એક પૂજારી અને એક સાક્ષી હોવાથી આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું. લગ્ન નોંધણીમાં કૌભાંડમાં તલાટી પંકજભાઈ ચૌહાણ દ્વારા આચરાયું હોવાનું સામે આવતા ગામના સરપંચ સહિત ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે સમો નાના પંચાયતના સરપંચ બળવંતસિંહ જાદવે જણાવ્યું કે ગ્રામ પંચાયતમાં અગાઉ તલાટી દ્વારા જે લગ્ન નોંધણીમાં કૌભાંડ કરવામાં આવ્યું છે તેની જાણ ગામના લોકોને પણ ન હતી કે ગામના સરપંચે પણ ન હતી, જેથી ખોટી રીતે લગ્ન નોંધણી કરાતા તલાટી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠવા પામી છે. ત્યારે આ સમગ્ર લગ્ન કૌભાંડ મામલે હાલ બનાસકાંઠા જિલ્લાના DDO સ્વપ્નિલ ખરેએ તપાસ શરૂ કરી છે અને કેવી રીતે આ સમગ્ર લગ્ન કૌભાંડ થયું છે અને આ કૌભાંડમાં કોણ કોણ સામેલ છે તે માટે તપાસ શરૂ કરી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ લગ્ન કૌભાંડ બાબતે શું બહાર આવે છે. 22 વર્ષથી હું નિવૃત્ત છું. આ ગામમાં જે લગ્ન થયા એ લગ્નની હકીકત આપને હું વિનંતી કરીને જણાવું છું કે આ ગામનો કોઈ પણ વ્યક્તિ આવા લગ્ન હિન્દુ ધર્મ થતા નથી, કોઈ વ્યક્તિ આ કરાયા જ નથી. બાજુબાજુથી ગમે એથી આવી
બીજા તાલુકાના જિલ્લાના આવી અને અહીંયા ખોટા લગ્ન કરાવેલ છે. આ ગામનો દુરુપયોગ કર્યો છે, માતાનો પણ દુરુપયોગ કર્યો છે અને ગામમાં આ વિશે ગમે તે વ્યક્તિને પૂછો તો કોઈ જાણતું નથી કે આવા લગ્ન ક્યારે થયા અને કોણે કરાયા. હકીકતમાં આ બધું ગામથી અજાણ છે અને આવા કાર્યકર્તાઓ સામે જે કર્મચારી હોય, તલાટી હોય કે ગમે તે હોય એના ઉપર કડક કાર્યવાહી કરવી હું દરખાસ્ત કરું છું. સમાવના ગ્રામ પંચાયત સરપંચ ચાલુ સરપંચ જે આ જે લગ્ન કરવામાં આવેલા હતા એ 159 કે 62 એ લગ્ન કરવામાં આવેલા છે એ તમામ ખોટા કરવામાં આવેલા. જો ભાગ્ય જ કરું છું, બાકી પુરાવા સાક્ષીઓ એકને એક વ્યક્તિ છે, પંડિતો બીજા વકીલો એ પણ એકના એક જ છે. એટલે આ તો બધું મિની ભગત જ છે એ મને હું ખાતરી કરું છું, કરીને કહું છું. સરપંચ, આ જે ખોટા લગ્ન કરાયા છે એ વખતે કોણ હતું તલાટીમાં? એ પંકજભાઈ હતા. બરાબર, હાલ અહીંયા પંચાયતમાં છે કે બદલી થઈ ગઈ? બદલી થઈ ગઈ ને એમ. આ ગામના જ હતા જે લગ્ન કરાવ્યા હતા કે અન્ય ગામ? ના ના, અન્ય ગામના હતા બધા. આ ગામના તો કોઈ છે જ નહીં, બધા બહારના, બહારના રાજસ્થાનના એ બધા, કોઈ અલગ અલગ ગામના છે બધા, ઘણા ગામના છે. ખેડ વિજાપુર બાજુના ને એટલા એટલા ના છે. બોલો હવે, આ તો કોઈને ગામને કોઈ લોકોને ખાતરી જ નહીં કે સરપંચોને કોઈને ખાતરી નથી એવી વખતનો આ માણસ રમી ગયો. તો સરપંચ, આવી તમને જાણતી તો આ લોકો સામે શું કાર્યવાહી થવી જોઈએ? કાયદેસરની કાર્યવાહી, એના ઉપર એક્શન લેવું જોઈએ ને સરકારને અને આપણા તંત્રને ગમે તેને, એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા આપ બધાને હું જણાવું છું કે થવી જ જોઈએ એમ. સાચું શું છે ને શું નથી પોલીસ કેસ એના ઉપર કરવો જોઈએ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી વધુ સમાચાર સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો, ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.